જમીન પરના એક બિંદુથી પ્રતિમાની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60° અને બેઠકની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45°. તો બેઠકની ઊંચાઈ શોધો. અહીં મેં એક બેઠક દર્શાવી છે, એટલે કે બેઠક દર્શાવી છે. અહીં બેઠકની ઉપર એક પ્રતિમા ગોઠવી, તો આપણે તેના ઉપર જે બેઠક મેં દોરી છે તેના ઉપર આ રીતે પ્રતિમા ગોઠવી દઈએ કે ધારો કે આ પ્રતિમા છે, બરાબર. હવે આપણને કહ્યું છે કે ઊંચી એક બેઠક પર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા, એટલે કે જે મેં આ બે ઊંચી પ્રતિમા દોરી તે કેટલા મીટરની છે? 1.6 મીટરની છે. હવે આગળ જોઈએ, જમીન પરના એક બિંદુએથી પ્રતિમાની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60°. અહીં આપણને કહ્યું છે કે કોઈક આ જે બેઠક છે અહીં એક બિંદુ લઈ લઈએ. આ મેં અહીં બિંદુ લીધું છે, કયું? હવે તે જે બિંદુ જે છે તો તેનાથી એક બિંદુથી પ્રતિમાની ટોચ કા છે? આ રહી પ્રતિમાની ટોચ, આ રહી. તો તેના ઉચ્છેદ કોણમાં, ઉચ્છેદ કોણ એટલે કે હંમેશા ઉપરની તરફ, એટલે કે આ બિંદુથી આપણે ઉપરની તરફ જોઈશું ત્યારે આ જમીન સાથે બનાવેલો કોણ એટલે કે ઉચ્છેદ કોણ, બરાબર છે. તો આપણે તરત જ સરળતાથી સમજવા માટે આપણે આકૃતિની સાથે સાથે દોરતા જઈશું તો આપણને સમજ પડશે. તો આ જે બિંદુ જે છે પ્રતિમાની ટોચ અને આ બિંદુથી આપણે જોઈશું તો અહીં ઉચ્છેદ કોણનું માપ આપણને 60°. શું કરીએ? બંનેને જોઈન્ટ કરી દઈએ, આ બિંદુ અને આ જે પ્રતિમાની ટોચ છે તેને જોઈન્ટ કરી દઈએ. જોઈન્ટ કરી દીધું. હવે શું કરીએ? તો જોઈએ કે આગળ આપણને શું આપ્યું છે. તો એ ઉચ્છેદ કોણનું માપ 60°. કેટલું છે? 60°. હવે આપણે સૌ પ્રથમ તો આ બિંદુ જે છે તેનું સમક્ષિતિજ એટલે કે જમીન સાથે બતાવી દઈએ. તો આ જમીન સાથે થઈ ગયું, બરાબર છે. તેનું માપ આપણે આપી દઈએ કે આપણને આપ્યું છે આ જે ખૂણો છે 60°નો ખૂણો છે. હવે આગળ વાંચીએ. હવે બેઠકની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45°. બેઠકની ટોચ એટલે કઈ છે? તો આમે બેઠક દોરી છે તો ત્યાંથી આપણે શું દોરીએ? તો ત્યાંથી આ બિંદુને જોઈએ. તો આ બિંદુ અને બેઠક થી જે ખૂણો બને છે એટલે કે આ રહ્યો આ નાનો ખૂણો. નાના ખૂણાનું માપ કેટલું છે? 45°નો ખૂણો. તો બેઠકની ઊંચાઈ શોધો. આપણે આજે આપણી પાસે બેઠક છે તેની ઊંચાઈ શોધવાની છે. સૌ પ્રથમ તેને આ રીતે દર્શાવી દઉં, નહીં તો તમને સમજ નહીં પડે. તો આપણી આ બેઠક થઈ ગઈ, તેના ઉપર થઈ ગઈ પ્રતિમા, અને પ્રતિમાની ઊંચાઈ ટોચ અને તેના દ્વારા બનતો ખૂણો 60, અને બેઠકની ટોચ અને તેના દ્વારા બનતો ખૂણો 45. હવે તેને આપણે નામ આપી દઈએ. તો આને આપી દઈએ આ ટોચ છે તેને એ, બેઠકની ટોચ ને બી અને તેનું તળિયું સી, આ બિંદુ છે તેને ડી, એ બી સી ડી થઈ ગયું. હવે આપણે બેઠકની ઊંચાઈ એટલે કે આખી ઊંચાઈ શોધવાની છે. કઈ? આખી ઊંચાઈ શોધવાની છે. તો તે જે આપણી પાસે આખી ઊંચાઈ છે તેને આપણે એચ આપી દઈએ. આ જે આખી છે તે એચ ઊંચાઈ, બરાબર. સૌ પ્રથમ આકૃતિ પરથી વર્ણન કરી નાખીએ તો લખીએ કે આકૃતિ મુજબ બીસી જે આપણે દોર્યું છે તે બીસી એ શું છે? તો બીસી બેઠક છે. પછી જોઈએ તો એબી એ શું છે? તો એબી એ પ્રતિમા છે. એબી એ પ્રતિમા છે. અને એ શું છે? તે પ્રતિમાની ટોચ છે. પ્રતિમાની ટોચ. હવે આપણે વર્ણન કરીશું કે આપણી પાસે જે બે ખૂણા બને છે તે કઈ રીતે. તો લખીએ કે આપણી પાસે એ સી ડી અને બી સી ડી એમ બે ત્રિકોણો બને છે. તો લખીએ કે અહીં બે ત્રિકોણો ત્રિકોણ બીસીડી અને ત્રિકોણ એબીસી બને છે. તેથી આપણે લઈ લઈશું કે આપણે જે સામેની બાજુ શોધવાની છે તો તેની માટે આપણે પાસેની બાજુ લઈશું. તેની સામેની બાજુ અને પાસેની બાજુ, કારણ કે કર્ણનું તો આપણને કઈ કામ જ નથી, કારણ કે બિંદુ અને આનાથી વચ્ચેનું થતું અંતર એટલે કે સીડી, તો તે આપણે લઈશું અને સામેની બાજુ લઈશું, કારણ કે કર્ણ તો આપણી પાસે કોઈ તેનું આપણને કઈ કામ જ નથી. તેથી સામેની બાજુ અને પાસેની બાજુ સમાવતું સૂત્ર એટલે કે ટેન થીટા વાળું સૂત્ર આપણે લઈને બંને ત્રિકોણના ઉપર મૂકીશું, અને બંને ત્રિકોણ પરથી આપણે ટેન થીટાના સૂત્ર પરથી શું કરીશું? એચ ઊંચાઈ જે આપણને આપી છે તે કુલ ઊંચાઈ આપણે બેઠકની ઊંચાઈ જે છે તે શોધીશું બીસી. તો હવે આપણે લખીએ કે બંને જે ત્રિકોણ જે છે તો બંને ત્રિકોણ અંદર સૌ પ્રથમ બીસીડી ત્રિકોણ લઈએ. તો લખીએ કે ત્રિકોણ બી સામેની બાજુ કઈ છે? તો ટેન થીટા એટલે કે આની સામેની બાજુ થઈ બીસી, પાસેની બાજુ થઈ સીડી. તો લખીએ કે બીસી છેદમાં સીડી. હવે ટેન થીટા બરાબર શું છે આપણી પાસે? તો ટેન થીટા એટલે કે આપણે 45 લેવાના છે, તેથી આપણે 45 લખી દઈએ. અને બીસી બરાબર કેટલા છે? તો બીસી બરાબર આપણી પાસે છે કેટલા છે? બીસી બરાબર આપણે એચ ધાર્યા છે, અને આપણે એચ તરીકે લખીએ બેઠકની ઊંચાઈ બરાબર, તો એચ. અને સીડી તો આપણી પાસે છે જ નથી, તો સીડી. હવે ટેન 45 આગળ પણ જોઈ ગયા હતા, સૌથી સરળ મૂલ્ય છે આનું. તો ટેન 45 એટલે કે આપણી પાસે છે તેનું મૂલ્ય
એક 10 45 નું મૂલ્ય 1 થાય છે. CD CD ને બરાબર ની બીજી બાજુ લઈ જશું તો થશે CD બરાબર H. તો આપણને H નું મૂલ્ય મળી ગયું, તો તેને આપણે અહીં સુધી રાખીએ. હવે આગળ જોઈશું આપણે. હવે બીજો ત્રિકોણ લઈએ, ACD ત્રિકોણ બરાબર. ACD ત્રિકોણ લઈ લઈએ તો તેના માટે પણ આપણે tan theta વાળું સૂત્ર યુઝ કરીશું. ત્રિકોણ ABC ABC tan theta બરાબર સામેની બાજુ કઈ થઈ, આખો ખૂણો લેવાનો છે આપણે પ્રતિમાની ટોચ થી છે આ બાજુ, તેથી AC બાજુ થશે AC ના છેદમાં CD. તો લખીએ કે AC ના છેદમાં CD tan theta બરાબર tan 60 લેવાના છે આપણે. AC ની બાજુ આપણને નથી ખબર, AC બરાબર આપણે લઈશું તો AC બરાબર શું થશે, AB વત્તા BC એટલે કે AB આપણી પાસે 1.6 છે અને BC H છે, તો તે આખી જે બાજુ જે છે તો આપણે AB AC જે છે તેના બરાબર લઈ શકીએ. AB વત્તા BC એટલે કે AB વત્તા BC એટલે કે 1.6 વત્તા H અથવા તો H વત્તા 1.6. AC બરાબર આપણે લખીશું 1.6 વત્તા H. CD બરાબર આપણને કેટલા મળ્યા, H મળ્યા અહીં સમીકરણ 1 પરથી તમને ખબર છે. તો CD ના જગ્યાએ આપણે લખીશું H. tan 60 ની કિંમત મૂકીશું, કેટલી છે tan 60 ની મૂલ્ય, તો tan 60 એટલે કે વર્ગમૂળમાં 3. તો tan 60 ના જગ્યાએ આપણે શું મૂકીશું, વર્ગમૂળમાં 3 બરાબર 1.6 વત્તા H છેદમાં H. શું કરીશું, H ને બરાબર ની બીજી બાજુ લઈ જઈશું, તો તેને લઈ જઈએ. તો લખીએ કે H H વર્ગમૂળમાં 3 બરાબર 1.6 વત્તા H. હવે શું કરીશું, તો H અને H ને આ બાજુ લઈ જઈએ અને 1.6 ને આ બાજુ રાખીશું, કારણ કે આપણે H નું મૂલ્યને શોધવાનું છે. તો અહીં છે H વર્ગમૂળમાં 3, આ H ને પણ આ બાજુ લાવીશું તો શું થશે, માઇનસ H થશે બરાબર 1.6. અહીં આપણી પાસે H સામાન્ય છે માઇનસ વર્ગમૂળમાં 3, તો H સામાન્ય કરીશું તો માઇનસ વર્ગમૂળમાં 3 ઓછા 1 બરાબર 1.6. શું કરીશું, આ જે વર્ગમૂળમાં 3 માઇનસ 1 છે તેને બરાબર ની બીજી બાજુ મોકલી દઈશું, તેથી આપણી પાસે થશે H બરાબર 1.6 છેદમાં વર્ગમૂળમાં 3 માઇનસ 1. હવે છેદમાં આપણે માઇનસ વર્ગમૂળ વાળું ચિહ્ન ન લખી શકીએ, તેથી શું કરીશું, વર્ગમૂળમાં 3 ઓછા 1 નું જે મૂલ્ય છે તે કાઢવા માટે આપણે બંને ઉપર નીચે આપણે વર્ગમૂળમાં 3 ઓછા 1 વર્ગમૂળમાં 3 ઓછા 1 વડે ગુણીશું અને ભાગીશું. વર્ગમૂળમાં 3 ઓછા 1 છેદમાં વર્ગમૂળમાં 3, સોરી તેના કરતા ઊંધું આપણે કરીશું એટલે કે વર્ગમૂળમાં 3 વત્તા 1. કેમ આપણે એવું કરીશું, તો તમને ખબર છે કે આપણી પાસે જયારે a માઇનસ b અને a પ્લસ b હતા ત્યારે આપણે શું કરતા હતા, તો તેનું આપણે નિત્ય સમના પરથી a સ્ક્વેર વત્તા b a સ્ક્વેર ઓછા b સ્ક્વેર હોય ત્યારે આપણે એક વખત પ્લસ અને એક વખત માઇનસ વાળું તેનું સૂત્ર લખી શકીએ. તો અહીં આપણી પાસે માઇનસ 3 માઇનસ 1 છે અને બીજી વાર આપણી પાસે વર્ગમૂળમાં 3 વત્તા 1 છે, તો તેના પરથી આપણે શું લખી શકીએ, વર્ગમૂળમાં 3 નો વર્ગ ઓછા 1 નો વર્ગ એટલે કે 3 નો વર્ગ થશે 3, વર્ગ વર્ગમૂળ ઉડી જશે તેથી અને અહીં થશે 3 ઓછા 1. તો તે જ પ્રમાણે આપણે અહીં કરીશું, અહીં છે H બરાબર 1.6 છેદમાં થશે 3 ઓછા 1 બરાબર ઉપર આપણી પાસે રહેશે વર્ગમૂળમાં 3 વત્તા 1. હવે આપણને જવાબ મળશે, 3 માંથી 1 બાદ કરીશું તો 2 મળશે, 1.6 ભાગ્યા 2 કરીશું તો કેટલા મળશે આપણને, 0.8 કૌંસમાં વર્ગમૂળમાં 3 વત્તા 1 મીટર. અહીં આપણને H ની ઊંચાઈ મળી, BC બેઠકની ઊંચાઈ 0.8 કૌંસમાં વર્ગમૂળમાં 3 વત્તા 1 મીટર.